જિલ્લામાં સવારે ઠંડી અને બપોરે ગરમી જેવી મિશ્ર ઋતુના રોગચાળાએ માજા મૂકી છે. ખાસ કરીને આ મિશ્ર ઋતુમાં શરદી તાવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુના કેસો પણ વધી રહ્યા છે, ત્યારે તબીબોએ આ મિશ્ર ઋતુમાં સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. ભુજના જાણીતા તબીબ ડોક્ટર આનંદ ચૌધરીના જણાવ્યા મુજબ ભુજ ખાતે તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને વાયરલ ફીવર અને ડેન્ગ્યુના કેસ પણ સામે આવ્યા છે. હમણાં જો જોવા જઈને તો ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે જેટલા દર્દીઓ આવે છે એમાં પોઝિટિવ ઓછા હોય છે, પણ ક્લિનિકલી એટલે કે જ્યારે અમે તપાસ કરતા હોય ત્યારે ચિકનગુનિયાના અને ડેન્ગ્યુના દર્દી લગભગ 50-60% હોય છે. જો અમારે રોજના 40 કે 50 દર્દી જોતા હોય તો લગભગ 20 થી 25 થી 30 દર્દી એવા હોય છે કે જેને વાયરસનો તાવ એટલે કે ચિકનગુનિયા જેવી અસર અથવા ડેન્ગ્યુની અસર હોય છે. કન્ફર્મ રિપોર્ટ છે એ ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના એ 20 થી 30% દર્દીઓમાં જોવા મળે છે. ખાસ કરીને જે ગામડાના વિસ્તારો છે, ભુજની આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ભુજમાં પણ જે અમુક સ્લમ્સ એરિયા છે કે જ્યાં પાણી ભરેલું પડ્યું હોય છે, ખાબોચિયા છે, બીજી ત્રીજી ઘરની અંદર અમુક એવી જગ્યા હોય કે જ્યાં પાણી ભરેલું પડ્યું હોય છે, તો આ મચ્છરો ખૂબ પ્રમાણમાં થતા હોય છે. અને આ જે મચ્છરો છે ઘણી આ જે જનરલી છે એ દિવસના ભાગમાં કરડે છે. એડિસ ઇજિપ્તી મચ્છરો છે જે ડેન્ગ્યુ કે ચિકનગુનિયા માટે જવાબદાર છે, અને ખાસ કરીને એ લોકો પગમાં વધારે કરડે છે. તો મારી એ બધાને વિનંતી છે પ્રજાને કે જે પણ નાના બાળકો છે, મોટી ઉંમરના છે કે આપણે બધા છીએ, એ પગની અંદર મોજા પહેરી રાખે, પૂરી પૂરતી જે કપડાં છે એ પૂરેપૂરા પહેરે, પેન્ટ પહેરી રાખે, રાત્રે સૂવે તો લેંગો પહેરી રાખે, મોજા પહેરી રાખે, અને ઓડોમાસ કે જે ટ્યુબ છે આપણે વાપરતા હોઈએ છીએ જે મસ્કિટો રેપેલન્ટ છે, એ હાથ પગમાં ખાસ લગાડે જેથી આપણે મચ્છર વળગે નહીં. અને મસ્કિટો બાઇટથી બચવા માટે ખાસ કરીને નાના બાળકોએ તો અમે ઈચ્છીએ કે લોકો મચ્છરદાનીમાં શું એ જ સારું છે. અને ઘરની અંદર પણ તમારે જે હીટ વાપરતા હોય છે કે બીજા મસ્કિટો રેપેલન્ટ વાપરતા હોય છે એ ચાલુ રાખે જેથી મચ્છરનો ઉપદ્રવ આપણે ઓછો કરી શકીએ. અને ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરેલા ખાબોચિયા કાડા દેખાય તો તાત્કાલિક નગરપાલિકાને કે સંબંધિત સંસ્થાને જાણ કરીને એનો નિકાલ કરીએ. ઘરની અંદર પણ કુંડામાં કે કોઈ પણ જગ્યાએ પાણી ભરેલું પડ્યું હોય છે, ખરાબ પાણી, એ તરત એનો નિકાલ કરે. અને દર્દીઓ ખાસ કરીને જેણે તાવ આવે છે, હાથ પગના સાંધા દુખે, શરીર ઉપર લાલ લાલ ચાંઠા થઈ જાય, હાલવા ચાલવામાં તકલીફ પડે, ખૂબ ઉલટી ઉબકા થાય, માથું દુખે, ચક્કર આવે, તો આ દર્દીઓ તાત્કાલિક ડૉક્ટરને જાણ કરી અને એકોર્ડિંગલી એ બધાની ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરવી પડે. વધારે પેશન્ટ બધી જગ્યાએથી આવે છે, કારણ કે આ મચ્છર છે એ બધી જગ્યાએ પ્રેવલન્ટ છે. એવું નથી કે ખાલી ભુજમાં કે સિટી વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં વધારે છે, ગામડામાં પણ એટલા જ દર્દીઓ આવે છે અને ભુજથી પણ એટલા જ દર્દીઓ આવે છે. પણ ચિકનગુનિયા કરતાં આ વખતે ડેન્ગ્યુ વધારે અમને જોવા મળ્યા છે પેશન્ટો. અને પોઝિટિવ એટલા માટે ઓછા છે કે અત્યારની જે સ્ટ્રેન્થ છે જે વાયરસની એ ડિટેક્ટ જલ્દી નથી થતી કાર્ડ મેથડથી એનાથી, તો એના માટે જે એનાથી અલગ ટેસ્ટ આવે છે, એલાઇઝા ટેસ્ટ આવે છે અને બીજો રિયલ ટાઈમ PCR ટેસ્ટ આવે છે, એ અમદાવાદ જ થાય છે. તો આ બધા દર્દી માટે ઘણી વખત અમારે જો પોઝિટિવ ના આવે ને સસ્પેક્ટેડ હોય તો ઘણા દર્દીના જે રિપોર્ટ છે એ અમારે અમદાવાદથી પણ કરાવવા પડતા આવે છે, સ્ટેમ્પ કરવા માટે કે કોઈ ખરેખર ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા છે. હા, કાળજી રાખવા માટે મેં તમને કીધું એ પ્રમાણે ખાસ મચ્છરથી બચવું જરૂરી છે અને ખૂબ ચોખ્ખાઈ રાખવાની ઘરમાં, કપડાં પૂરતા પહેરી રાખવા, ખૂબ પાણી પીવું અને તાવ આવે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા કરવી. કારણ કે ઘણી વખત સામાન્ય તાવમાં લોકો બહારની દવાઓ કરતા હોય છે, ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી લઈને ગોળીઓ ખાઈ લેતા હોય છે હાથ પગ દુખાવાની, તાવની, માથાની, તો એવું જરા પણ ન કરે. કારણ કે આ તાવ એટલો ગંભીર છે કે જો આમાં કોમ્પ્લિકેશન થાય તો બહુ તકલીફ પડતી હોય છે દર્દીને. તો મારી ખાસ વિનંતી છે કે સામાન્ય સામાન્ય તાવ આવે તો પણ નજીકના કોઈ પણ ડૉક્ટરને બતાવી અને પછી જ પોતાની સારવાર એ પ્રમાણે કરાવી.